છે? નમસ્કાર. તો શું છે ગાંધીધામ ની સ્થિતિ? આજે સવારે મેં મારા ડેશબોર્ડ ઉપરથી અલગ અલગ ચોકડી હું જોઈ રહ્યો હતો. એમાં ગાંધીધામ ચોકડી ખૂબ વાહનો જતા હતા, એટલે મેં કલેક્ટરને ફોન કર્યો હતો. કલેક્ટરે તમને ફોન કર્યો હશે, તો મારું સ્પષ્ટ માનવું છે અને રિસ્ટ્રિક્ટ કરવું પડે, નહીં તો લોકડાઉનનો કોઈ મતલબ નથી. તમે આ લોકોને ટાઈમ આપી દો કે સવારે 8 પહેલા જવા ના લોકો અંદર પોર્ટમાં વયા જાય, પોર્ટમાંથી નીકળનારા લોકો આ સમયે 1 કલાક જ નીકળે, બાકીનો સમય તો બધા રસ્તા સુનસાન જ રહેવા જોઈએ. નિતર શું થશે, આ જોઈને બીજા વાહનો નીકળશે. બીજું, એ ચોકડી ઉપર પણ પોલીસ નહોતી દેખાણી મને, એટલે મારે કેવું પડ્યું. એટલે આ બધી વ્યવસ્થાઓને ગંભીરતાથી લ્યો. આપણે, તમારી વાત સાચી હશે, પોર્ટના કામદારો તો પોર્ટમાં કામગીરી માટે લોકો ગયા હશે, પણ આ રીતે સતત 24 કલાક રોડ ચાલે એવું તો ચાલે જ નહીં. તમે નક્કી કરી લો સવારે 2 કલાક ને સાંજે 2 કલાક, બાકી કોઈને પરમિશન નહીં. જેને જવું હોય 2 કલાકમાં અંદર વયા જાય, પાછું જવું હોય એને 2 કલાકમાં બહાર જાય. આખો દિવસ રોડ બોર ચાલુ જ ન રહે ભાઈ, હું કડક કરવું પડશે. અને થોડુંક મને એવું લાગે છે કે લોકોને પોલીસ મદદરૂપ બને છે, કે દાખલા તરીકે કચ્છમાં જ પોલીસ બેન્ડનો કાર્યક્રમ થયો, બીજા નાના મોટા લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં પોલીસ મદદરૂપ થાય, આ રીતે પણ આખો એપ્રોચ આપણો રહેવો જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ. તો પ્રશાંત, શું ચાલે છે? અને જે લોકોને એસેન્શિયલ છે એને જવા દો છો? જેમને પાસ આપ્યા છે એને જવા દો છો ને પાછા? જે લોકો હમસ્તા આટા મારવા નીકળ્યા હોય એને તો સજા થવી જોઈએ, કેસ થવો જોઈએ, ઉદ્દેશ કરાવી પડે. કારણ શું છે કે નિતર લોકો ઘરમાં બેસશે ને એને બહાર જ આટા મારશે. યસ સર, યસ સર.
બધા પોલીસ કર્મચારીઓને ધન્યવાદ આપજો કે આવા સંજોગોમાં બધા પોતાની જાતની પરવા કર્યા વગર દિવસ રાત, પરિવારોને પણ ચિંતા થાય કે ક્યાંક કોરોના ન થઈ જાય, પણ તમે બધા લોકો જે પ્રજા માટે તમારી જાતને હોમીને કામ કરો છો, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને હજી આપણે ઘણો લાંબો સંઘર્ષ છે, 21 દિવસમાં હજી 7 દિવસ પૂરા થયા છે, એટલે હજી 14 દિવસ બાકી છે. તો બધા બરોબર કામગીરી કરે, ક્યાંય થકાન કે ક્યાંય રૂકાવટ ન આવે. હો અને પોલીસ ને બધા ખાવા પીવાનું ચા પાણી બધું મળે છે ને, પ્રજા આપે છે ને કે ચિંતા કરે છે? તમે લોકો પ્રજાની ચિંતા કરો છો, પ્રજા તમારી ચિંતા કરે છે ને? જય હિન્દ. તો પાલનપુર માં સ્થિતિ શું છે? અને લોકો ઘરેથી નીકળવા બંધ કરવામાં આવ્યા છે, અને અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી સોસાયટીમાં અલગ અલગ જગ્યાએ જ્યાં લોકો ભેગા થઈને બેસતા હતા ત્યાં ડ્રોનનો ઉપયોગ કરી, સીસીટીવી કમાન્ડ કંટ્રોલના સીસીટીવીનો ઉપયોગ કરી અને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. સરસ. તો અનુભવ શું છે સીસી ડ્રોનનો ઉપયોગ કર્યો તો એક્ઝેક્ટલી બધા ફીચર પકડાઈ જાય છે? જી સર, ઘણી વખત એવું બને છે કે સોસાયટીમાં લોકો ગેટના દરવાજા બંધ કરી અને કોમન પ્લોટની અંદર ટોળું ઓળીને બેઠા હોય છે, તો ડ્રોનનો ઉપયોગ કરીએ તો એ અંદરની સાઈડ બેઠા હોય આપણને માહિતી મળી જાય છે, અને લોકોને ડ્રોન જોઈને, જે લોકો ડ્રોન જોવે છે એ લોકો પોતાને ડ્રોન જોઈને પોતે ઘરની અંદર જતા રહે છે. સરસ. એટલે ડ્રોનથી લાભ થયો છે આપને? જી સર. અને ડ્રોન કેટલા કલાક ચલાવો છો? સર, અમે સતત, અમે 4 ડ્રોન પાલનપુર અને ડીસા જેવા મોટા શહેરોમાં સતત ડ્રોન ચલાવી અને મોટી સોસાયટીઓ અને જે અંદરની જે જગ્યાઓ છે જગ્યાઓમાં અમે ડ્રોનનો ઉપયોગ કરીએ છીએ, અને 4 અલગ અલગ ડ્રોન અહીંયા હાલ અત્યારે અમે ઉપયોગ કરી રહ્યા છીએ. વેરી ગુડ. અલગ અલગ ટાઉનના, જિલ્લાના અલગ અલગ ટાઉનમાં અલગ અલગ ડ્રોન ઉપયોગ થઈ રહ્યા છે. અચ્છા, આમ ટોટલ લોકો તો ઘરમાં સ્વયં શિસ્તથી રહે છે ને કે તમારે કેસ કરવા પડે છે? સર, લોકો સ્વયંશિસ્તથી મોટા ભાગે રહે છે, અને જે લોકો ખાલી ફરવા નીકળે છે એમની વિરુદ્ધ અમે જાહેરનામા ભંગના ગુના દાખલ કરેલા છે. પણ પહેલા 2 દિવસ તો લોકો સમજાય, હવે હજી લોકો ફરવાનું રાખે છે? સર, ઘણું બધું ઓછું થઈ ગયું છે, ફરવાનું હવે ઓછું થઈ ગયું છે લોકોનું, અને લોકો સ્વયંશિસ્તમાં આવી રહ્યા છે. સરસ. પહેલા તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કોરોના ચેપી રોગ, એમાં તમે લોકો તમારે જાતની પરવા કર્યા વગર ગુજરાતની જનતા માટે જે સવારથી રાત સુધી ડ્યુટી કરો છો, એટલા માટે બધા પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. અને જે જવાબદારી ડ્યુટી સોંપાઈ એમાં બધા કર્મચારીઓ પૂરેપૂરી ખંતથી કામ કરે, સેવા કરવાનો આવા મોકા ભગવાન ઓછા આપતા હોય છે એમ માનવાનું છે કે આપને ભગવાને ખૂબ મોટો મોકો આપ્યો છે, અને આપણે લોકોની સેવા માટે આ કામ કરી રહ્યા છીએ એવા ભાવથી તમે બધા લોકો સરસ મજાનું કામ કરો એવી શુભકામનાઓ પાઠવું છું અને ધન્યવાદ આપું છું. ડ્રોનના વિઝ્યુઅલ દેખાડો ને. સર, સોસાયટીમાં અને અલગ અલગ જગ્યાએ અમે ડ્રોનથી વધારે નજર રાખી રહ્યા છીએ. વેરી ગુડ. અગાસી ઉપર શું ચાલે એ જોઈ રહ્યા છો? જી સર, અગાસી ઉપર ને વધારે સર લોકો કોમન પ્લોટમાં ભેગા થતા હતા, એ હવે ઓછું થઈ ગયું, અને નહીવત જેવું થઈ ગયું છે, ને જ્યાં અમને આવું ધ્યાનમાં આવ્યું છે ત્યાં અમે ગુના પણ દાખલ કરેલ છે. બરોબર. ટેકનોલોજીનો લાભ
આપણે કેટલો બધો થઈ રહ્યો છે કે આવા સમયે આપણે ક્યાંય જવાની જરૂર નથી અને આપણે અહીં બેઠા બેઠા બધી વસ્તુ જોવા મળી રહી છે. સરસ, ચાલો બધાને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, અને આપણે બધા સાથે મળીને આ મહામારીમાંથી બહાર નીકળીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ, અને સરસ રીતે ગુજરાતમાં આપણે કશું તકલીફ ન પડે લોકોને એવી બધા ચિંતા કરીએ. જય હિન્દ દશમુખભાઈ, કેમ ચાલે છે બધું? સર ખેરિયત છે, બધું બરાબર ચાલે છે સર. બધા પબ્લિક પોતાની મેરેજ ઘરમાં રહે છે કે બધાને રસ્તા ઉપરથી કાઢવા પડે છે? સર શરૂના બે ત્રણ દિવસ થોડું ટફ પડ્યું હતું, પણ હવે રૂટિન મુજબ સિસ્ટમની પબ્લિક જનતાને ખબર પડી જાય છે. શાકભાજી ખરીદી અને જે પીક અવર્સ હોય છે સર ખરીદી માટેના મુક્તિના સમયમાં, ત્યારે પબ્લિકની અવર જવર રહે છે, બાકી લોકડાઉનનું પાલન કરાવવામાં આવે છે સર. સૌપ્રથમ તો તમને બધા પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ કોરોનાના ચેપી વાયરસમાં તમે બધા લોકો તમારી જાતની પરવા કર્યા વગર તમે લોકો ત્યાં આગળ ડ્યુટી બજાવી રહ્યા છો, એ માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આશ્વાસન પણ આપું છું કે કોઈ પણ પોલીસ કર્મચારીને કે કોઈ પણ સરકારી કર્મચારી ડ્યુટીમાં કોઈને કઈ તકલીફ પડશે તો રાજ્ય સરકાર તમારી સાથે છે. સારામાં સારા ઈલાજ થી માંડીને બધી જવાબદારી રાજ્ય સરકાર સ્વીકારશે, એટલે કોઈ ચિંતા કરતા નહીં. અને હજી થોડો લાંબો સંઘર્ષ છે, અપેક્ષા રાખું છું કે બધા ખૂબ સારી રીતે આપણે બધા સાથે મળીને આ કોરોનાની મહામારી સામેની લડાઈમાં આપણે જીત પ્રાપ્ત કરીએ. ચાલો બધાને અશોકભાઈ બધાને ખૂબ અભિનંદનો. મનીષભાઈ મજામાં? ઓકે, લોકડાઉન ની સ્થિતિ શું છે ભાવનગરમાં? લોકડાઉન એકદમ સરસ રીતે ચાલે છે સર, ચુસ્ત લોકડાઉન ચાલે છે સર. લોકો બહાર નીકળતા નથી ને? જી સર, યોગ્ય ખરીદી પૂરતા નીકળે છે સર, અધરવાઇઝ બિલકુલ ચુસ્તપણે લોકડાઉન ચાલે છે. સરસ, અને પેલા તો તમને બધા પોલીસના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે લોકો આવા સમયે તમારી જાતની પરવા કર્યા વગર લોકો વચ્ચે કોરોનાના વાયરસના ભય વચ્ચે તમે બધા લોકો પેટ્રોલિંગ કરી રહ્યા છો, લોકડાઉનને સફળ બનાવી રહ્યા છો, એ માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. શું કે દરરોજ કેટલા કેસ કરો છો? સર રિક્વિરમેન્ટ ડ્રોન દ્વારા જે કેસ કરવામાં આવે છે સર, કેમ કે જે કાચા ગલીઓમાં અંદરની સાઈડ લોકો કદાચ કોઈ બેઠા હોય છે એવા સર બેવરેજ 11 થી 12 જેવા કેસીસ સર થાય છે. વાહન ડિટેનના સર બેવરેજ કેસીસ 70 થી 80 ભાવનગર શહેરની અંદર, જે લોકો બિનજરૂરી લોકો ફરતા હોય છે જરૂર વગરના એવા લોકોના સર 70 થી 80 જેવા વાહન ડિટેનના કેસ ભાવનગર શહેરની અંદર થાય છે. તદુપરાંત જાહેરનામાના ભંગના સર બેવરેજ 24 થી 25 જેવા બીજા કેસીસ ભાવનગર શહેરમાં થાય છે. ડ્રોનનો ઉપયોગ પૂરો થાય છે? યસ સર, શહેરની અંદર સાહેબ અત્યારે 4 ડ્રોન ભાવનગર શહેરની અંદર 4 અને કેસો જે લગભગ 5 ડ્રોન વપરાય છે. અચ્છા, અને લોકો ડ્રોન જોઈને ભાગતા હશે? જી સર, કેમ કે અંદર સર જૂની જે ભાવનગર છે જૂનું વડવાને એ ખૂબ નાની નાની ગલીઓ છે, એટલે ઉપરથી વધુ કારગર નીવડીએ છીએ સર. અંદર લોકો ડિરેક્ટ થઈ આવે એમાં વધુ ઉપયોગી થાય. સરસ સરસ, તો ચાલો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, અને આપણે 21 દિવસનો લોકડાઉનને સફળ બનાવીએ એવી તમને બધાને શુભકામનાઓ. થેન્ક યુ સર. હાજી, નમસ્કાર.